નમસ્કાર, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું દેવાંગ. કોરોનાનો કહેર અને ગ્લોબલ માર્કેટમાં જોવા મળતા ભારે કડાકાને પગલે ભારતીય બજારની સ્થિતિ ઘણી જ ખરાબ જોવા મળી રહી છે. સપ્તાહના ચોથા દિવસે માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. ગુરુવારે માર્કેટમાં જોવા મળેલા કડાકાને પગલે બીએસઈનું 10 લાખ કરોડ માર્કેટ કેપ સાફ થઈ ગયું. છેલ્લા કેટલાક સમયથી જોવા મળતા ભારે કડાકાને કારણે 2 સપ્તાહમાં 12 લાખ કરોડનું માર્કેટ કેપ ધોવાઈ ગયું છે. માર્કેટમાં કોરોનાથી કોહરામ. બીએસઈનું માર્કેટ કેપ 137 લાખ કરોડથી ઘટીને 125 લાખ કરોડ પહોંચ્યું. નિફ્ટી 32 મહિનાની નીચલી સપાટીએ બંધ. રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું ધોવાણ. ગુરુવારે માર્કેટમાં ફરી બુલ અને બિયરની લડાઈ વચ્ચે બુલ લોહીલુહાણ થયું. માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો, જેના કારણે એક જ દિવસમાં બીએસઈનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયું. સેન્સેક્સ અને બેંક નિફ્ટી 2 વર્ષના નીચલા સ્તરે બંધ થયા, જ્યારે કે નિફ્ટી લગભગ 3 વર્ષના નીચલા સ્તરે બંધ થયું. માર્કેટના સેશન દરમિયાન સેન્સેક્સ 3200 પોઈન્ટ સુધી ડાઉન થયું. નિફ્ટીમાં પણ લગભગ 1000 પોઈન્ટનો કડાકો નોંધાયો. જોકે કારોબારના અંત સુધીમાં સેન્સેક્સ 8.8% એટલે કે 2919.26 અંક તૂટીને 32778.14 સ્તરે બંધ રહ્યું, જ્યારે કે નિફ્ટી 868.25 અંક એટલે કે 8.30% તૂટીને 9590.15 સપાટીએ બંધ રહ્યું. આ શેર બજારના ઇતિહાસનો સૌથી મોટો કડાકો છે. આગામી દિવસોમાં આરોગ્યની દ્રષ્ટિએ પરિસ્થિતિ એકદમ વણસે તેવો ભય છે, અને તેથી શેરબજારના આ ઘટાડાને પછી આગામી દિવસોમાં પણ શેરબજારમાં તોતિંગ ગાબડા પડે એ સંભાવના અતિશય મજબૂત છે. તો મિડકેપ ઇન્ડેક્સ 39 મહિનાના નીચલા સ્તરે બંધ થયા. તમામ સેક્ટર ઇન્ડેક્સ 52 સપ્તાહના નીચે બંધ થયા. મેટલ ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે, તો ઓટો ઇન્ડેક્સ લગભગ 6 વર્ષના નીચલા સ્તરે બંધ થયા છે. સેન્સેક્સ નિફ્ટીના લગભગ તમામ શેર્સ રેડ ઝોનમાં બંધ થયા. બીએસઈના 19 સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી 16 ઇન્ડેક્સ 1 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા. સેન્સેક્સમાં 2186 કંપનીઓના શેરમાં ઘટાડો છે અને 175 કંપનીઓના શેરમાં વધારો. 1106 કંપનીઓના શેર 1 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા. 500 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ લાગી છે. ત્યારે આજના હીરો શેર્સની વાત કરીએ તો ટાટા પાવર 2.45ના વધારા સાથે 40.35 પર બંધાવ્યો. લક્ષ્મી વિલાસ 14.60ના વધારા સાથે 15.30 પર બંધાવ્યો. શોભા 5.60ના વધારા સાથે 241.40 પર બંધાવ્યો. કેર રેટિંગ્સ 5.40ના વધારા સાથે 420.30 પર બંધાવ્યો. માર્કેટના ઝીરો શેર્સની વાત કરીએ તો બીપીસીએલ 60.10ના ઘટાડા સાથે 344.30 પર બંધાવ્યો. યુપીએલ 73.35ના ઘટાડા સાથે 443.60 પર બંધાવ્યો. એસબીઆઈ 32.50ના ઘટાડા સાથે 212.60 પર બંધાવ્યો. તો વેદાંતા 12.15ના ઘટાડા સાથે 79.85 પર બંધાવ્યો. સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર વિદેશી રોકાણકારોએ 3,515.38 કરોડ રૂપિયાના શેર વેચ્યા. તો બજારમાં 2087 કંપનીઓના શેરમાં કારોબાર થઈ રહ્યો છે. તેમાંથી 1873 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે માત્ર 150 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો. 8 કંપનીઓના શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. ગુરુવારના કારોબારમાં 33 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી, તો 329 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ લાગી. કોરોના વાયરસ અને અમેરિકાની સાથે વિશ્વભરના શેરોમાં ઘટાડાની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી, અને ગુરુવારે ફરી માર્કેટમાં બ્લડબાથનો નજારો જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, જીએસટીબી. તો દર્શક મિત્રો, માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવભાઈ, સ્વાગત છે આપનું. જયદેવભાઈ, માર્કેટમાં હાહાકાર જોવા મળી રહ્યો છે અને ભારતીય બજારમાં આજે ફરી બ્લડબાથ જોવા મળ્યો. આ સ્થિતિ ક્યાં સુધી જોવા મળી શકે? બિલકુલ, આજે ભારતીય શેરબજારમાં ઇન ટર્મ્સ ઓફ પોઈન્ટ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભૂતકાળમાં ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જોવા જઈએ તો આનાથી પણ મોટા ઘટાડા આવી ચૂક્યા છે. પણ હું કહીશ કે છેલ્લા 4-5 અઠવાડિયા દરમિયાન સમગ્ર વિશ્વભરના બજારોમાં ધોવાણ થતું જોવા મળ્યું છે, અને તે જ પ્રકારનું ધોવાણ ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે. મતલબ કે વૈશ્વિક બજારો સારો દેખાવ કરે છે અને ભારતીય શેરબજાર ખરાબ દેખાવ કરે છે તેવી વાત બિલકુલ નથી. પણ કોરોના વાયરસને લઈ
અને જે સેન્ટિમેન્ટ ખડાયું હતું તે પછી વિશ્વભરના બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. અને ત્યારબાદ થોડાક સમય પહેલાં જ સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે જે ઘર્ષણ ઊભું થયું તેના કારણે ક્રૂડના ભાવમાં પણ જે કડાકો બોલાયો તેનું પણ નેગેટિવ રિફ્લેક્શન વિશ્વભરના બજારોમાં જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક લેવલે જોવા જઈએ તો યસ બેંકને લઈને જે ક્રાઇસિસ ચાલી રહી છે તેમાં ઘણી બધી NBFC કંપનીઓ સફળ થઈ શકે તેમ છે. અને આ તમામ વાતના પગલે ભારતીય શેરબજારોમાં અત્યારે સતત ઘટાડા તરફી વલણ છે અને હજી પણ ભારતીય શેરબજારમાં તાત્કાલિક કોઈ સ્થિરતા જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. પણ હું ચોક્કસપણે કહીશ કે હાલના જે વેલ્યુએશન છે તે ખૂબ જ એટ્રેક્ટિવ લેવલ પર આવી ગયા છે. જે રોકાણકારો માટે નવી એન્ટ્રી લેવી છે તેના માટે અત્યારે સુવર્ણ સમય છે અને જે રોકાણકારોએ જૂનું રોકાણ કર્યું છે તેના માટે હાલ થોડોક પીડાદાયક સમય ચોક્કસથી છે. પણ જેની પાસે અનુકૂળતા હોય અને 100 રૂપિયાની જો ખરીદી કરવી હોય તો હાલના લેવલથી 20-25-30 રૂપિયા સુધીની ખરીદી તબક્કાવાર સારી કંપનીઓમાં ચોક્કસથી કરી શકાય. અને હાલમાં જે પેનિક જેવી એકદમ ઓવર પેનિક જેવી પરિસ્થિતિ છે તો તેનાથી રોકાણકારોએ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. જે રીતનો ઘટાડો પણ જોવા મળ્યો છે તે જ રીતનો વધારો આશ્ચર્યજનક રીતે આગામી 3-4 અઠવાડિયા 5 અઠવાડિયા દરમિયાન ચોક્કસથી બજારમાં જોવા મળશે. તો હું તેને લઈને કહીશ કે અત્યારે જે ટૂંકા ગાળાના ટ્રેડર હોય તો તેણે સાઇડવે રહેવું જોઈએ અને જેને મધ્યમથી લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું હોય તો ખૂબ સારી સારી ક્વોલિટી કંપનીઓના શેર ખૂબ જ નીચા ભાવે ઉપલબ્ધ છે તો તેમાં તબક્કાવાર રોકાણ કરતા રહેવું જોઈએ. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમનો સવાલ પણ જાણીએ. ચંદ્રકાંતભાઈ સ્વાગત છે આપનું, આપનો પ્રશ્ન જણાવો. હા સર નમસ્તે. આજે તો આખો રકમ મટી ગયો છે શેર બજારમાં. જી તો અત્યારના જે છે તો ઘટી ગયા ભાવ, તો એના હિસાબે આવતીકાલના બજારમાં કોઈ સારા શેર ખરીદવા જવા હોય તો એના નામ જણાવો તો ખરીદીએ. બિલકુલ. હું કહું છું કે જે પ્રથમ વારના રોકાણકાર હોય અથવા શેરબજારમાં જેને ઓછી સમજણ હોય તો તેઓએ ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં આવ્યા કરતાં મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું જોઈએ. તો તેમની મૂડી પણ સલામત રહે છે અને આવનારા વર્ષોમાં ખૂબ સારા વળતરની પણ શક્યતા રહે છે. અને છતાં પણ તમારે જો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરવું હોય તો હું કંપનીના નામની જગ્યાએ હું તમને હિન્ટ એવી રીતના આપીશ કે જે કંપનીનું કોર્પોરેટ ગવર્નન્સનું લેવલ ખૂબ જ ઊંચું હોય, જે કંપની પર દેવાનું કોઈ ભારણ ન હોય અને આ કંપની જે તે કંપનીનું જે બિઝનેસ મોડલ છે તે આગામી 5-7-10 વર્ષ દરમિયાન ખૂબ જ સારી રીતે સર્વાઈવ થઈ શકતું હોય તો તેવી કંપનીઓમાં જ રોકાણ કરવું જોઈએ, નહીં કે હાલમાં જે અતિશય નીચા પ્રાઇસ કંપનીઓના આવી ચૂક્યા હોય તો તેમાં રોકાણ કરવા માટે પ્રેરાવું જોઈએ. તો તેને લઈને હું કહીશ કે ક્વોલિટી રીતે ખૂબ જ સારી કંપનીઓ હાલમાં ખૂબ જ નીચા વેલ્યુએશન ઉપલબ્ધ છે અને તેની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. તો તમારે યોગ્ય અભ્યાસ કર્યા પછી તેવી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ચોક્કસ કોન્ફિડન્સ પૂર્વક રોકાણ કરતા રહેવું જોઈએ. જી જયેશભાઈ આપ શું જાણવા માંગશો? સીએલ અને કોલ ઇન્ડિયા વિશે જાણવું છે, કયા ભાવે રોકવા જોઈએ? જી હાલમાં જોવા જઈએ તો ભારત સરકારની માલિકીની જેટલી પણ કંપનીઓ છે તે અત્યારે માત્ર 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર નહીં પણ મલ્ટી યર લો ઉપર છે. ઘણી બધી કંપનીઓ 5-7 વર્ષના લો ઉપર છે. ભેલ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી કંપનીઓ 18 વર્ષના લો ઉપર છે, અથવા તો હું કહીશ કે 85% સરકારી માલિકીની જે કંપનીઓ છે તે તેના લાઈફ ટાઈમ નીચલા સ્તર ઉપર છે તેવું પણ કહી શકાય. તો ઓવરઓલ સરકારી કંપનીઓમાં અતિશય નિરાશાજનક માહોલ છે અને કોલ ઇન્ડિયામાં માત્ર ડિવિડન્ડ સારું આપે છે તે દ્રષ્ટિકોણથી રોકાણ કરવું હાલમાં મને વ્યાજબી નથી લાગતું, કારણ કે કોલ ઇન્ડિયા સિવાય મતલબ આઉટ ઓફ સરકારી કંપનીઓની જો વાત કરવા જઈએ તો ઘણી બધી કંપનીઓ અત્યારે નીચા વેલ્યુએશન ઉપલબ્ધ છે તો તેના ઉપર તમારે નજર કરવી જોઈએ. છતાં પણ તમારે જો કોલ ઇન્ડિયા પર પસંદગી ઉતારી કરવી હોય તો તમે હાલના લેવલથી કદાચ કોલ ઇન્ડિયાના શેરમાં 150 રૂપિયાથી નીચેના ભાવમાં પણ શેર મળી શકે છે અને તે દરમિયાન તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસ કરી શકાય. બિલકુલ. મહાદેવભાઈ આપનો પ્રશ્ન જણાવશો? જી મહાદેવભાઈ કદાચ એમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો, કોઈ વાંધો નહીં. મહાદેવભાઈ આપ ફરીથી અમને ફોન કરીને આપનો પ્રશ્ન અમને જણાવી શકો છો. વેલ જયદીપભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો બિઝનેસ પ્લસ બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, મળી એક શોર્ટ બ્રેક બાદ.